સુરતમાં વેસુ વિસ્તારમાં મહિલા પીએસઆઈ બનીને વેસુના સ્પામાં તોડ કરનાર રિદ્ધિ શાહ ઝડપાઈ. નાનપુરાની ત્યકતા રિદ્ધિ અગાઉ નર્સ તરીકે કામ કરતી હતી. અન્ય બે આરોપી 21મી સુધી પોલીસ રિમાન્ડ પર છે. ડુમસ રોડ પર રઘુવીર બિઝનેસ પાર્કના એમબી સ્પામાં મહિલા પીએસઆઈ બનીને તોડ કરવા નીકળેલી આરોપી રિદ્ધિ શાહને એસઓજીએ નાનપુરા એસબીઆઈ બેંક પાસેથી ઝડપી પાડી હતી. આ મહિલા નકલી પોલીસ બનીને સ્પામાં તોડ કરવા માટે તેના સાગરીતોને લઈને આવી હતી. અઠવાડિયા પહેલાં રિદ્ધિ શાહના સાગરીતે નકલી પોલીસ બની પહેલાં સ્પામાં 33,000નો તોડ કર્યો હતો. ઉમરા પોલીસે 34 વર્ષીય રિદ્ધિ ભરતભાઈ શાહને ધરપકડ કરી છે. રિદ્ધિ શાહ પોતે ન્યૂઝ પોર્ટલમાં રિપોર્ટર છે અને તે અગાઉ નર્સ તરીકે કામ કરી હોવાની વાત તેણીએ પોલીસને જણાવી છે. જો કે પોલીસને રિદ્ધિ શાહની આ વાત ગળે ઉતરતી નથી. આરોપી રિદ્ધિ શાહના લગ્ન વેસુમાં થયા હતા, બાદમાં કોઈ કારણોસર છૂટાછેડા થયા હોવાની વાત પોલીસે જણાવ્યું છે. વધુમાં પોલીસે જણાવ્યું કે આરોપી રિદ્ધિ શાહ ખટોદરા પોલીસની હદમાં આવેલા સ્પામાં તોડ કરવા જતી ત્યારે ખટોદરાની મહિલા પીએસઆઈ બની અને ઉમરા પોલીસની હદના સ્પામાં તોડા કરવા જતી ત્યારે ઉમરા પીએસઆઈ બની જતી હતી. આ તોડબાજ રિદ્ધિ શાહે તેના સાથી રિપોર્ટરની સાથે સ્પામાં પોલીસના નામે દમ મારી રૂપિયા પડાવતી હતી. સ્પામાં રિદ્ધિ શાહ જઈને પોતે પીએસઆઈ હોવાનો રોફ દેખાડી ડાયરી લાવો, આજે કેટલા ગ્રાહકો આવ્યા છે એમ કહી દમ મારી કાઉન્ટરમાંથી રૂપિયા કાઢી લેતી હતી. સુરતના મોટાભાગના સ્પામાં વૈશ્યાવૃત્તિનો કારોબાર ચાલતો હોવાથી સંચાલકો પણ આવા તત્વોની સામે કાર્યવાહી ન કરવા હોવાના કારણે આવી ટોળકી ફાટીને ધુમાડે ચડી છે. આરોપી રિદ્ધિ શાહના બે સાગરીતોમાં નકલી પોલીસ બનેલા માયા ભગુ સૈડા અને ચિરાગ હિંમત સરવૈયા હાલમાં 21મી તારીખ સુધીના પોલીસ રિમાન્ડ પર છે. રિપોર્ટિંગ ન્યૂઝ અર્ચના સરોદે સાથે સુનિલ પાટીલ, સ્પીડ ન્યૂઝ 17 સુરત. ત્યારે સ્પા વાળાએ જેવું કીધું કે બેન તમે નીકળી જાઓ, આ 15 દિવસ પહેલા 2 જણ પોલીસ બનીને આવ્યા છે અને તમે પણ ફસાશો, એટલે મને એ લોકોએ કાઢી મૂક્યું. બાકી મેં તો સવારે જ ગઈ હતી, હું સવારે ગયેલી જ છું. શું લેવા, શું રિપોર્ટિંગ કરવાનું છે તમારે ત્યાં? અરે સર, ખાલી અમે ખાલી એટલું જાણીએ છીએ કે અહીંયા આગળ થાઈ સ્પા કેટલા ચાલે છે. ગઈ તારીખ 16/2/22 ના રોજ વેસુ રઘુવીર પાર્ક નામના બિલ્ડિંગમાં એમબી સ્પા નામનો સ્પા ચલાવતા દુકાનદારને ત્યાં આરોપી માયાભાઈ, ચિરાગ અને રિદ્ધિબેન, પંકજ અને એક અજાણ્યો ઈસમ ગયેલા અને પોતે પોલીસમાં છે એવું આઈકાર્ડ બતાવી અને ફરિયાદી તથા સાહેબોને ધમકાવી તેઓની પાસેથી રૂપિયા 30,000 પડાવી લીધેલા. એ બાબતે ઉમરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ પૈકી 3 આરોપીઓ પકડેલા છે, નામદાર કોર્ટમાં રજૂ કરી અને તેઓના રિમાન્ડ મેળવેલ છે અને તપાસ ચાલુ છે. અત્યાર સુધી આરોપીઓ જે હકીકત જણાવેલ છે તે મુજબ તેમણે અન્ય બીજા 3 સ્પામાં પણ આ પ્રકારની પ્રવૃત્તિ કરેલી છે. એ બાબતે તપાસ ચાલુ છે. એ જણાય આવેલ નથી, તપાસ ચાલુ છે. અને આ અગાઉ પણ 7 દિવસ પહેલા એ લોકો જઈને આવ્યા હતા ત્યાં?